સ્વશ્લાઘાની વાત આપણે સાંભળી, કારણ કે એમાં સ્વામી કહે છે બધાને સ્વાદ આવે, પશુઓને પણ આવે, એને થાય તો એ બિચારા આમ થઈ જાય, બાપો બાપો તો બળદિયો બસે બેડિયું તાણી નાખે, ઘોડાને પણ એવું થાય. એટલે દરેકને થોડુંક આવી જાય તો માણસને તો આવે, સ્વાભાવિક મેં પડેલું જ છે અંદર. એટલે સ્વામી કહે છે કે માન એક છે અને બધાને જોઈએ છે, એટલે કજ્જીઓ થાય કે ન થાય, એક વસ્તુનો જાજા માણસ ગ્રાહક થાય એટલે ખેંચાતા થાય. એટલે દરેકને સ્વાયકા બહુ મનમાં રહે છે. પણ જેમ હમણાં કહ્યું એમ, આપણે જ્યારે મોટા પુરુષોના સામી દ્રષ્ટિ કરીએ તો આપણને એનો ખ્યાલ આવે કે એટલું બધું પોતે કરવા છતાં કાંઈ નથી. જોગી મારાની વાત બાહુભાઈ જસભાઈ કરતા કે હું આમ કે બધી રીતે આમ કામ કરું બધું છું, પણ જોગી સ્વામી દ્રષ્ટિ જોઈએ તો જોગી સ્વામી મારા કરતા અનંત ઘણું કામ કરે, તોય પણ એમને કોઈ દાડો એમ નથી થતું કે આ હું કરું છું. અને મને એમ થાય છે કે હું બાહુભાઈ જસભાઈ છું એટલું મને હજુ રહે છે, અને જોગી મહારાજને એમ નથી કે હું જોગી મહારાજ છું, હું બાહુભાઈ જસભાઈ છું એવું મને થાય છે, રહે છે. એટલે આ કંઈક મેં કર્યું મારા મનમાં કોઈક વખત થઈ આવે, પણ જોગી મહારાજની અંદર એ જોગી મહારાજ જ પોતે છે એમ પોતાને દેખાય નહીં. એટલે કહેવાનું શું છે કે હું ટળે હરી ઢોકળા, એટલે હું ભાવ આપણો જોવો એ બહુ કઠિન છે, ને હું ભાવ જાય તો જ આપણને આ સુખ આવે, નહીં તો થાય જ આ પ્રમાણે પોતાની શ્લાઘા વખાણ કોઈ પ્રશંસા કરે બીજું કરે તો સારું લાગે, સાકરના કટકા, પણ જો ના થાય તો મોડું કડવું ઝેર થયું છે મારા હરણ શું કરી નાખું એમ થઈ જાય. પણ મૂળ વસ્તુ છે કે એમાં આ ઢોકળાને કરે છે. ઘનશ્યામ બાપા કહેતા ઢોકળું છે, પંચભૂતનું ઢોકળું છે, એને કોઈ વખાણે તોય ભલે ના વખાણે તોય ભલે બળીને ભસ્મ થવાનું છે. સારા છે કે નરસા કે એના કહેવાથી સારા નથી થતા, એના કહેવાથી નરસા નથી થતા, પછી એને કોઈ સારા નરસા કહેતા આપણે શું, એમાં દેહ ભાવની વસ્તુ ના હોય તો પછી એનો વિચાર જ ના આવે. પણ એ ભાવ છે એટલે આપણને થાય કે મને કોઈ આ કહ્યું ને તે કહ્યું ને ફલાણું કહ્યું, વખાણ કરે તો સારું લાગે, ના વખાણ લાગે ના સારું લાગે. આપણે ભગવાન બેઠા છે, આપણી પરિસ્થિતિ બધું જાણે છે, એ આપણો કોઈ વખાણ કરે તોય ભલે ના વખાણ કરે તોય ભલે, આપણે તો ભગવાનને માટે કરીએ છીએ ને. આ બધું કરીએ છીએ કોને માટે? ભગવાનને સંતને રાજી કરવા માટે કરીએ છીએ. પછી આપણી શ્લાઘા થાય કે ના થાય એની વિચાર શું કરો? જેને આપણે બતાવવું છે, જેને આપણે કરવું એ જાણે છે, પણ પેલું આપણા મનમાં એમને વિશે પણ એવો ભાવ થાય કે એ પણ જાણે જાણતા ન હોય ને સમજતા ન હોય ને એવા ભાવથી પછી આપણે આ વસ્તુની અંદર થઈ જાય કે આપણે આટલું બધું કર્યું તોય કોઈ આપણું કંઈ જમા લીધું નહીં, પણ લીધું છે, જેને જમા લેવું લઈ લીધું છે. પછી તમારા આ માણસ પાસે જમા, આને માટે ભક્તિ કરીએ છીએ, આને માટે આપણે સત્સંગ કરીએ છીએ, આપણે જે કરીએ છીએ ભગવાનને રાજી કરવા માટે છે. આપણી ભક્તિ એ જાણે છે ને આપણું કાર્ય છે પણ જાણે છે. એટલે સ્વામી કહે છે કે આ દેખાવની ભક્તિ નથી, લોક રીઝવા માટેની ભક્તિ નથી, લોક વખાણ એને માટે ભક્તિ નથી, ભગવાનને રાજી કરવા માટેની વસ્તુ છે. જે 500 સંતો થઈ ગયા અને આપણા જે આગળના બધા હરિભક્તો જોઈએ તો બધાની અંદર તમે જુઓ તો એમને આ જ વસ્તુ છે, કોઈ વખાણે ના વખાણે એનું કંઈ પડી જ નથી. આપણને જરા મનમાં પાછું પડી જાય, વખાણ કરે સારું લાગે, ના વખાણ કરે તો મોડું પડી જાય, શું કા પડી જાય, આપણે આનંદમાં રહેવું. જોગી મહારાજને કેટલું અપમાન થયું, સાસરીમાન કેટલું અપમાન થયું, 500 સંતોને કેટલું અપમાન થયું, અને કોઈ વખાણ ના વખાણ તો એની પણ પડી નથી. મહારાજ જાણે છે, મહારાજને આપણે માટે રાજી કરવા માટે કરીએ છીએ, પછી આપણા આ મનમાં શું ભાવ રહે? એટલે આ તો સ્વાય કે આપણે આવવાનું ન દેવું. માન મોટો અરી છે, સૌથી મોટો માન છે ને, એ માન હોય એટલે જ આપણે શ્લાઘાની ઈચ્છા થાય કે મારો વખાણ થાય તો સારું. પણ માન છે મોટા મોટો શત્રુ છે, બધા શત્રુનું સ્થાન છે, એમાંથી ઈર્ષા ક્રોધ આવે બધું ઘણું ઘણું થઈ જાય. એટલે એને તો મારી મજડીને તોડીને ફેંકી દેવું, એને તો જરાય મનમાં આવવા ના દેવું. હું જ નથી, હું આપણે તો ભગવાનના સેવક ને દાસ જ છે. ગમે એટલું આપણે મોટા થઈએ કે ગમે એટલી પદવીઓ આપણને મળે કે ગમે એટલું આપણે મોટું કાર્ય કરીએ, પણ એ આપણે કરતા નથી. આપણામ જો કરવાનું હોય તો આપણે ઊંઘમાં નહીં જવાય, અને ઊંઘમાંથી જાગવું તો જગાશે નહીં. કે આખી રાત આ માળોટીએ તો ઊંઘ નથી આવતી, એમ છે કે નહીં? આજે હરિપ્રકારનો અનુભવ થયો છે. એટલે કહેવાનું થયું કે તમને માસ્ટર થયો ક્યાં? માસ્ટર ક્યાં ગયા નથી શું છે ને? એટલે ઊંઘમાં જવું તો જવાય ખરું, નથી જવાતું,
કે ભગવાનની ઈચ્છાથી ઊંઘા, કોઈ મને તરત ઊંઘાઈ ગઈ પણ તરત આવી એ ભગવાનની ઈચ્છાથી આવી, તારા પ્રયત્ન નથી થયું, અને કેટલાય આખી રાત ઊંઘ આરોટન નથી આવતી. એટલે એ ભગવાનની ઈચ્છા હોય તો ઊંઘમાં જવાય છે, ને ભગવાનની ઈચ્છા હોય તો જગાય છે, ને કેટલા રાતમાં રાતમાં નથી હાલ્યા જતા, ઉપડી જ જાય છે, હાર્ટ એટેક, હાર્ટ ફેલ થઈ જાય લોકો રાતે ઊંઘમાં. સવારે ઉઠાડે ઉઠ્યા કે ભાઈ નથી ઉઠતા, કેમ તો ગયા ઉપડ્યા. ત્યારે જો એ ઊંઘમાં જવું હોય તો જવાય નથી, ઊંઘમાં જવાનું. સ્વામી કહે છે આ બધા ત્યાંથી આવ્યા છે, ઘરેથી અહીંયા આવ્યા, એ પણ ભગવાનની ઈચ્છાથી પહોંચ્યા છે, અને પાછા ભગવાનની ઈચ્છાથી ઘરે પહોંચવાના છે. નકર વચમાં કેટલા એક્સિડન્ટ થાય છે, હજારો સાંભળી. હમણાં બે ત્રણ ટેલિફોન આવ્યા કે ચાર પાંચ જણા આમ ગયા, ને પેલા જંબુસરથી જતા હતા, નામ પડ્યા, ને બે જણા હાઈવે ઉપર ચાર ચારના ઢગલો જ ઉપડી જાય, પાંચ જણા કાંઈક મોટો બેઠા હોય. હવે આવા સમાચારો આપણે સાંભળીએ છીએ, બિચારા કેટલા ભાવથી ઉત્સાહથી પોતે જવા નીકળ્યા હોય અને રસ્તામાં ઉપડી જાય. એટલે આવી વસ્તુ થાય, લગ્નમાં જતા હતા અને લગ્ન પડી રહ્યું, અહીંયા કોણ મગન થઈ ગઈ હો, અને એક જણ મોદાને જોવા જતા હતા ને એમાં પડી પડ્યા, એટલે પેલો મોદો રહ્યો, હવે એમ પાસે મોદાય ના રહ્યા, સીધા ગયા. એટલે આવા બધા સમાચારો આવે છે ત્યારે સ્વામી કહે છે કે આપણે વિચાર કરીએ કે આપણા હાથમાં શું છે. આપણે ગમે એવા મનસુભા કર્યા હોય, માણસ જાણે મેં કર્યું, કરતલ બીજો કોઈ આદર અધવચર હરી કરે છો, હા હરી કરે તે હોય એવું છે, એમને અધારું અધૂરું અધૂરું રહ્યું છે પેલું, એટલે એ પૂરું થતું. એમને બહુ ઉમરકાથી કર્યું હતું કે આપણે આમ કરી નાખીએ, પણ એ ચપટી રહી ગઈ, મોટી લાંબી ચપટી થઈ ગઈ. એટલે કહેવાનું એ ભગવાનની ઈચ્છા વગર કશું થતું નથી. આપણે એ વિચાર કરો એમ કે આપણે ગમે એટલા બુદ્ધિશાળી હોય, દયા હોય, હોશિયાર હોય, એમાં કાંઈ કામ આવતું નથી. ભગવાનની જે લીલા છે એમાં આપણને કાંઈ ખૂંજ પડતી નથી, માટે એ જેમ રાખે એમ રહેવું એ વસ્તુ બરોબર. એટલે આપણી બુદ્ધિ બળ શક્તિ નથી, એ બુદ્ધિને બળ શક્તિ એમની જ આપેલી છે, એનાથી જ આપણે બધું કરી શકીએ છીએ. તો પછી આપણે એની ઈચ્છા શું રાખવી, જેના નિર્માણી ભગવાન તેના જન્ય જોઈએ કેમ. જુઓ કૃષ્ણ કેવા સમર્થ, મૂકી માન તાન્યો ઋષિ વ્રત, કે કૃષ્ણ પરમાત્મા તો સમર્થ દુર્વાસા કે નહીં, તમે રુક્ષ્મણી બે રથ લઈને આવો અને બે ઘોડા નહીં જોડોના, એક બાજુ રુક્ષ્મણી ને એક બાજુ કૃષ્ણ, એ રથને તાણે એમાં હું બેસું, અને ત્યારે તમારે ત્યાં પધરાવણી આવું. તમારે કોઈ મહાત્મા એવા મળ્યા આખાભી દરબારમાં પધરાવણી કરનારા, ખાખાભી નખાભીને જોડે પેલા તાણે અને પછી અમે જાવીએ, એવા કોઈ મળ્યા નથી ને? કૃષ્ણ પરમાત્માને મળ્યા હતા જો કહો તો, દુર્વાસા સાક્ષાત. એટલે કહેવાનું શું એમ, આપણે એવો પ્રસંગ નથી આવ્યો, આ તો કૃષ્ણ પરમાત્માને આવી ગયો. ત્યારે એવું પણ હોય, કેટલા મહાત્મા એવા હોય, સમર્થ હોય મહાત્મા, કારણ કે આમ મહાત્મા જ હંબીડી છે, આમ કંઈ જેવા તેવા મહાત્મા છે કે એમ તેમ મહાત્મા આયન બોલાવે એટલે આવી જઈએ. અમે બધા એટલા બધા છે કે ભાઈ આવી રીતે તમે વ્યવસ્થા કરો, ત્યાં આગળ બધું જાતનું આયોજન થવું જોઈએ, ત્યાં આમ ગાદી તકિયા પણ બરોબર બિછાવવા જોઈએ, અમારું સારી રીતે સન્માન થવું જોઈએ, તો અમે આવીએ. એટલે અને તે પાછા આવી રીતે કૃષ્ણ પરમાત્મા જેવાને એમની રુક્ષ્મણી બેને તમે આ રથને ચલાવો અને અમે આવીએ એમ તાણીને લઈ ગયા. જો ભગવાન કેટલા નિર્માણી છે કે નહીં, નિર્માણી આવે તો સમર્થ હતા કે આવું હોય તો આવો ને, કે હોઈ જાવ દુર્વાસન આમ ચપટી મારે ઉડી જાય, એમાં કંઈ વાર લાગે એવું. પણ કૃષ્ણ પરમાત્મા જાય ને એવું કે અતિથિ આપણે ત્યાં, મહાત્મા આપણે ત્યાં પધાર્યા, તે મહાત્માનું સન્માન થવું જોઈએ, આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો પોતે નિર્માણી થઈ ગયા એમ, નિર્માણી થઈ અને ઋષિનો રથ તાણીને પોતાને ત્યાં પધરાયા, પધરાવણી કરીને એમનું આ બધું સન્માન કર્યું. તો ભગવાને પણ આટલું કર્યું તો આપણે કોને નિશામાં. શ્રીજી મહારાજ જૂનાગઢમાં ગયા એટલે જમવાનું હતું, ચોરસ બાવા બધાની બાવાનું બધું હતું, એટલે શું બાવા બધા ભેગું થઈને કરે ને, શું કરે ને, હે ભંડારો ચાલતો હતો, સંતોમાં બધા ભંડારો કરે, ખરે પૈસા ખૂટે ને એટલે ભંડારો કરવાનો, એટલે ભંડારામાં પૈસા પાછા આવે ને પાછું કામ ચાલે, એટલે લોકો ભાઈ ભંડારો કરે એટલે લોકો આપે ને પૈસા, એટલે એવું હતું. મહારાજને પછી ત્યાં જમવાનું, હવે બાવાનો ભંડારો પછી એવું હોય ને, પછી મહારાજ બેઠા વરની વેશે આવેલા હતા, તે કરી તો મહારાજ ફરતા જ આવેલા હતા જંગલમાં, અરે વનવાસ કરીને. પછી મહારાજ એક બાવો આવ્યો ને બેસાડે, કંઈ બેસો, અરે બીજો પાછો આવ્યો, એ અહીંયા ક્યુ બેઠા, એ ઇધર ક્યુ બેઠા, ઇધર બેઠો, ત્યાંથી ઉઠાડે બીજે બેહાડ્યા, પછી ત્રીજો આવ્યો, એ ઇધર ક્યાં બેઠા હે, કહાં સે આયે, ચલો ઉઠો ઇધર જા. એટલે પાછું હા બાવા તો બધા તમે જુઓ ને, ચલમો ફેતા હોય ને લાલ ઘૂમ આખ્યો હોય ને
ક્રોધ કઈ લેવા જવો ન પડે, ઉપાડે તરત જ કે મહારાજને 18 વખત ઉઠાડીને બેસાડ્યા અને આપણને એક વખત કર્યું હોય તો ઉપડીએ કે ના ઉપડીએ? કઈ હું ખાવા આવ્યા છે, અહીં કઈ મેં રોકવા છે, અહીં માણક્યો ઘૂંસણો પછાડે છે, એમ કઈ એમતા નથી? માણકી હોય કે પછી જે હોય પેલું હોય તો પણ અહીંયા તો આમ વારમાં બોલી ને એટલે એવું થઈ જાય આપણને, એમ આપણે જરૂર માન આવી જાય કે અમે કંઈ જેવા થયા નથી, આમ તો રખડતા આવ્યા નથી, જેથી કરીને અહીં ખાવા માટે આવ્યા નથી, આ પડી રહ્યું તારું. પણ શ્રીજી મહારાજે આ પ્રમાણે કહ્યું કે એનું ભલવું ખરવું છે, તે 18 વખત ઉઠાડ્યા અને 18 વખત બેઠે તોય મહારાજે જે પત આવ્યું જમી લીધું. કહેવાનું શું છે કે આ નિર્માણી ભગવાન છે, તો આપણે તો માન ક્યાં જોયું? જોકે મારા કેટલા નિર્માણી, નાના સાથે હોય મોટા હોય, કોઈ પણ કાંઈ રીતે કોઈ બોલી જાય તો કાંઈ પણ કહેવાનું નહીં. અને અહંભાવ તો આવ્યો જ નથી આપણે, જો કોઈ દિવસ અહંભાવ નથી, દાસભાવ જ. અને સ્વામી કહેતા કે અમારી મોટપ શાની છે, કેમાં છે? વાસન ઘસવામાં. લ્યો છે વાસન ઘસવામાં આપણી મોટપ છે, ઘસવા જ મળજો કોઈ બાકી રહી જાય તો. હા, દરરોજ સાફસૂફી કરવી, વાસીદું કરવું, આ બધું બહુ એમની વાત છે. એટલે વાસન ઘસવામાં મોટપ કહ્યું છે. આપણે વાસન ઘસવામાં મોટપ નહીં, અમે આમ બધું કરીએ એટલે અમારી મોટપ એમ છે કે અમે બનેલા ગણેલા ડાયા હોશિયાર બુદ્ધિશાળી આમ તેમ અક્કલવાળા અને આવા બધી અમારી પાસે એ છે, એમ કરીને આપણે એ રીતે સ્ટેટસ સમજીએ આપણું. એમને એ સ્ટેટસની વાત નથી, સ્વાઈ કે નમે એ પ્રભુને ગમે, અને જે નાનો થાય એ જ મોટો થાય, મોટો થાય તો પછડાય, બધાએ પછાડે પછી એને. અને સ્વાઈ કહેતા કોઈ મોટા થશો આમ આમ કરતા રહે, આ વાળ ખસી ગયા જો અમને લાત તાલ પડી ગઈ, એટલે કેટલી તાલ પાડી નાખે મોટા થયે, એટલે હજારો જણ આવીને કોઈ આમ કે કોઈ આમ કે આમ ના કર્યું, તમે આમ ના કર્યું, ફળાનું ના કર્યું, ઢીકનું, એના કરતા સેવક થઈને બેઠા હોય તો કોઈ કહે જ નહીં. જોકે મારે કે સેવક થવામાં મજા છે, દાસ થવામાં મજા છે, એટલે પ્રશંસાની વાત જ ના હોય આપણી, સ્પર્શ લાગવાની વાત જ ના આવે કે આપણી સાગા થાય કે ના થાય, કોઈ દુઃખે ના થાય ને મુશ્કેલી ના થાય, કાંઈ નહીં ના કહ્યું તો શું? આપણે ભક્તિ કરી છે, જે કંઈ આપણે કર્યું છે પરમાત્મા જાણે છે, પછી આપણે માથાકૂટ શું? પછી આપણે વિચાર શું કરવાનો છે? કોઈ સંકલ્પ જ નહીં કરવાનો, જેને માટે કરીએ છીએ જાણે છે અને એને જમે લેવાના છે. બાકી આ બધા દુનિયા જમે લે છે, તમે હજાર ગણો તો કોઈ જમે લેવા નથી. આ ભાઈ માટે તમે કરી નાખ્યો તો એને શું મોટું કર્યું? ભાઈ હતો તો કરવાનું હતું તો કર્યું, એમાં એને મોટું શું દાદરમાં? લ્યો આટલું બધું ઘસાઈ છૂટ્યો હોય તો એ આ કરે? બાપ દીકરાને એકબીજાને બોલવા માંડે ને, એમાં શું મોટો? એ દીકરો જન્મ્યા તેને કરવું પડે, તેને બાપે કર્યું. એટલે કહેવાનું શું કે આવી આજની જમાનો વસ્તુ છે, એટલે કોઈ કોઈનું જમા લેવા નથી, તો ભગવાન જ દયાળુ છે કે આપણી થોડી સેવા મહાન માને છે. અનુમપ્ય તુલમ હિ મન્યતે સહેજાનંદ, કે થોડું તમે કરો તો એ જમ્યા લે, કે નહીં આને મારે માટે કર્યું છે. અને એ ભૂલે નહીં જિંદગીભર, આ બધા ભૂલી જવાના, દુનિયા માત્રના બધા ભૂલી જવાના છે. આપણે બધા એવા છે કે ભૂલક ના છે, ભૂલી જવાના. બધું ગણ્યું કર્યું હોય તો થોડી વાર ભેગા ને પછી એકબીજાનું જય સ્વામિનારાયણ થઈએ. ભગવાનને સંત દયાળુ છે, એ કોઈ દિવસ કોઈને માટે થોડું કર્યું હોય એમને માટે તો પણ એ ભૂલે નહીં. ત્યારે એ માટે આપણે ભક્તિ કરવાયા છે, એને રાજી કરવાયા છે, બસ એ જાણે છે આપણું. પછી આપણી પ્રશંસા થઈ ના થઈ, શ્લાઘા થયું ના થયું, અને આપણે મોડે કંઈ કરવાનું છે નહીં, આપણી શક્તિ નથી કે આપણે કંઈ મેઘું, ઊંઘમાં જવા એવું નથી, ઊંઘમાં થવા એવું નથી, આપણે કંઈ કરી શકવા સમજ નથી. હાથ ઊંચો આમ કરવો હોય ના થયેલો, આમ કરવો એ પણ આ તો ભગવાનની છે ને, કે આમ થઈ જાય તો અહીંથી અડધું બંધ થઈ જાય તો કેવું, આમ થાય કે ના થાય? એટલે એ પણ ભગવાનની ઈચ્છા, બધું હરખું શરીર રાખે છે. કેટલાને આપણે જોઈએ છીએ બીજાને, લો કે આવું બધું થઈ જાય, મોડું આમ થઈ જાય છે, આંખ આમ થઈ જાય છે, પગ આમ થઈ જાય છે, બધું કેટલું જોયું છે આપણે. એટલે એ બધું આપણા હાથની વાત કશું જ નથી, એમના હાથની વાત માટે ભગવાનને બદલી લેવા, બધી વાતનું સ્વાય કે મૂકીને, બધા વિચાર સંકલ્પો મૂકીને, સારું નરસું બધું મહત્વ છે, જે ભગવાન રાજી થાય એ પ્રમાણે કહી લેવું કે એની ઈચ્છાથી જ થાય છે, એમની ઈચ્છા વગર કંઈ થતું નથી. માટે આપણે સ્વાય કહે છે આ પ્રમાણે મનમાં પડ એવું રાખવું કે જેથી કરીને આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. સર્વ કરતા પરમાત્મા છે, સર્વ કરતા આપણે કરતા ભગવાનને માનીએ છીએ, કોઈ માણસ કંઈ કરતા નથી. આપણે કોઈ માણસ આપણે માટે કંઈ કરે છે એવું માનવાનું કારણ નથી. કોઈ દેવ પણ કહેત નહીં માગે, આપણે તો ભગવાન સિવાય કોઈ કરતા નથી. બધા દેવ દેવા પણ આપણે શું, એટલા માટે કે કોઈ મંત્ર જંતર કરવાની વાત ના પડે, દોરા ધાગા કરવાની ના મળે, જો એ જ કરતા છે પછી શું વાંધો છે? આ ઘણા માણસો અત્યારે નથી, પણ ત્રાંતિકો ફાંતરિકો બધું કરવા માંડે છે ને,
કે આમ કરી નાખીએ ને બધું સારામાં સારું કરી નાખીએ ને એવા જંતર મંતરવાળા બહુ હોય છે. એ મોટા યજ્ઞો કરાવે ને બધું આહુતિઓ આપે ને મોટી જેવલદસ્ત કરે કે આખું બધું રાજની અંદર શાંતિ કરી નાખે, પણ શાંતિ એના હાથમાં છે, એની જ અશાંતિ થઈ ગયેલો. એટલે આ ભગવાન સિવાય કોઈ કરતા છે નહીં. એટલે આપણે માટે કોઈ કહેશે આમ કરો ને તમે શાંતિ થઈ જાય, આ ગ્રહ નડે છે ને આ પનોતી નડે છે ને આ તમને આમ થયું છે, એ વિચાર જ ન કરો કે ફલાણાએ મારા માટે આમ કર્યું છે અને ફલાણો મને આમ કરવાનો છે. એ વિચાર આપણે શું આવો દો? આપણે ભગવાન ભજન જેને જે ઈચ્છા છે થશે, અને ભગવાનની ઈચ્છા છે એ પ્રમાણે બનવાનું છે. ગમે એટલું સ્વાઈ કે તમે એકદમ એ કરો તોય પણ આપણું જે કંઈ થવાનું છે, જે નિમિત્ત છે, નિમિત્ત બનાવ્યા વગર રહેવાનું નથી. માટે ભગવાન સર્વ કરતા છે. અને મંત્ર જંતરથી મારે કે જો આ પ્રમાણે રાજ ચાલતા હોય તો પછી લશ્કર શું રાખવું પડે, મિલિટરી શું રાખવું, આટલા ખર્ચા શું કરવા પડે, એ બધું રાખવું પડે છે. નથી જાણતા રાવ સાહેબ આપણા કે આ મિલિટરી શું રાખવા પડે છે, તો પછી આવા મહાત્માઓને શું કરવાની જરૂર છે? ધંગીને કારણ કહેવાનું પણ આવું છે. તો પછી રાજ એનાથી જ ચાલે બધું, કે આમ આમ બધું કરે એટલે બધું આખા શાંતિ થઈ જાય ને બધું એકદમ થાય. પણ લશ્કર રાખવું પડે છે, વ્યવસ્થા કરવી. મહારાજે પોતે કહ્યું એટલે મહારાજના વચમાં વિશ્વાસ રાખો. માટે આપણે એ વિચાર ઉપર ચાલવું કે ભગવાન સર્વ કરતા છે, કોઈ આપણું કોઈ બગાડતું નથી, કોઈ આપણું સારું કરતું નથી. સારું કરે છે ભગવાન કરે છે, બગાડે છે પણ ભગવાન બગાડે છે, અને ભગવાન બગાડે છે સારા માટે બગાડે. કે આપણામાં કંઈ દોષ હોય, આપણામાં કંઈ ખામી હોય, આપણામાં કંઈ અવગુણ હોય, એટલા માટે આપણામાં કંઈ અહમ આવતો હોય, એ અહમને ટાળવા માટે પણ પ્રેરે. આપણું અહમ છે ભગવાન બીજા દ્વારા ટાળે, બીજા દ્વારા કંઈક હરી કરીને પણ આપણું સીધું કરે. અરે ભગવાનને બધું આવડે છે હરિયો કરતા, કારણ કે આપણે કોઈ કહી ના શકે તો ભગવાન હરી કરે, પણ કરે એટલે બધું કંઈ એમ તેમ અવહર કરીને પણ મારા ભાઈ આપણું સીધું કરી આપ, કારણ કે આપણે એના થાય. એટલે ભગવાન સર્વ કરતા છે, એટલે એ કરશે તો કરતા ને હરતા બે ગયું ને, કે કરે છે અને હરે છે એ. પછી આપણે કોકને તો શુક્ર આપવું જોઈએ, ભગવાનની ઈચ્છા માનીને પગે લાગવું જોઈએ કે મારાની ઈચ્છા બસ, કે સ્વામી તમારા માટે ફલાણો બોલાય બહુ સારું, રાજી થાય. પણ કેમ એટલે કહેવાનું શું કે એમને પોતાની વિશે મહારાજ કરતા છે, મહારાજ એ કરતા એ કરે છે સ્વામી, કે આપણી ભૂલ સુધારવા માટે કરતા છે. એ કંઈ લખે છે સ્વામી કહે છે કે આપણે આમ ખરી ભૂલ ના આવે એટલા માટે જોગી મારે બધું સૌરું લેતા હતા, કારણ કે એ પોતે જાણતા સર્વ કરતા પરમાત્મા છે. એટલે એમનામાં એ ભાવ હતો તો એ કેટલા શાંતિ સુખ આનંદમાં અલમસ્ત અખંડ એમને હશ્ય હતું. આપણું મોડું ચડી જાય છે એનું કારણ શું? કે આપણામાં આ બધી વસ્તુ આવી જાય છે એટલા માટે. માટે ભગવાન છે સર્વ કરતા છે એટલો ભાવ રાખી અને આપણે ભક્તિ કથા વાર્તા કરીએ એટલે આપણને વાંધો આવે નહીં અને આપણે દુઃખ પણ થાય નહીં. એ પ્રમાણે સમજીને જો આપણે કરીશું તો આપણને સુખ શાંતિ રહેશે. માટે આપણે આ શિક્ષાવર્તનો શ્લોક છે પણ આપણે યાદ રાખો કે આપણા વખાણ થાય કે ના થાય, અને આપણે મળે તો કરવા જ નહીં. આપણે મળે તો કરવું ને કે એમાંથી સ્વાગે છે ને ટોળા ભેગા થવાનું કારણ એ છે કે પછી ટોળા થાય, એક થયા, બે થયા, ભેગા થયા અને વખાણ કરતા થાય ને પેલા એમ થાય એ બધું. હા બોલ કેમ જો બરાબર બોલ, પેલો પરચો થયો કે ના થયો, બોલ વાત કર. એટલે એ કહો પછી એ વાત ચાલ્યો. એટલે કહેવાનું શું કે એમાંથી આમ થઈ જાય, આમ થઈ જાય કે આ આમલો બને ભાઈ ભાઈ શું હા તમારા હાથમાં છે, તમારા પરચા તમારા હાથમાં છે, ભગવાન સિવાય કંઈ થતું નથી. કહેવાનું શું એમ પછી મનમાં અહંભાવ આવી જાય આપણા ભાઈ આ બધું ન પહેને. માટે આ વાર્તા છે કે આપણે આની અંદર એવા રહીએ કે આપણામાં એ માનમોટપ ના આવી જાય, આપણું જૂથ એવું પણ ના થાય, એવું મંડળ પણ ના થાય, અને આપણે એક જ દ્વારા એક શાંતિ સેવક ભાવથી જ દાસ ભાવથી જ અને આપણું જેમ સારું બળ વધે શાંતિ આપણે રહે અને બીજાને પણ શાંતિ રહે એવો ભાવ આપણે રાખીએ કે જેથી કરીને સુખ શાંતિ રહે. અને જેને જેને એવું માન આવ્યું છે, જેને જેને આ બધા ભાવ આવ્યા છે, એ આ પછી થોડું જુદું લઈને પડ્યા છે પણ આપણે જોઈએ છીએ અને એમાં દુઃખ પણ થયું છે, ક્લેશ પણ થયો છે. માટે એ બધું આપણે વાતો લોકોની કરીએ પણ આપણામાં ના પહી જઈએ. આપણે જોવાનું એનું થયું એ થયું, હવે આપણે સાવધાન રહેવાનું છે કે આપણામાં કોઈ આવું બને નહીં અને આપણામાં કોઈ ભાવ ના આવી જાય એવી એ ન થાય, વિચાર ના આવે, સંકલ્પ ના આવે એમ જાણી અને આ શ્લોક ઉપર દરરોજ નિરંતર વિચાર કરો કે આ વસ્તુ આપણે બરાબર દ્રઢ પાડવાની છે.